નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર ફરીથી તમારું સ્વાગત છે. વંદે માતરમ. આપણે ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 2 અસતત ચલ અને યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ ભણી રહ્યા હતા. અને એમાં પહેલો દાખલો આપણે સ્વાધ્યાય 2.1 પૂરો કર્યો હતો. હવે દાખલા નંબર 2 ધ્યાન આપો તો શું આપ્યું છે, તો જોઈએ તો દાખલા નંબર 2 શું આપ્યું છે, તો કે નીચે આપેલ વિતરણ એ ચલ x નું અસતત સંભાવના વિતરણ છે. નીચે આપેલ વિતરણ એ અસતત ચલ x નું સંભાવના વિતરણ છે. તો અચળાંક k મેળવો, આપણે અચળાંક k મેળવવાનો છે. તો જો અંદર ધ્યાન આપો તો આપણને શું આપ્યું છે, તો કે p ઓફ x બરાબર આપણને આપ્યા છે 6 માઇનસ માનકમાં x માઇનસ 7 અપોન k, અને જ્યાં x ની કિંમત આપણને કેટલી કીધી છે, તો કે 4 5 6 7 8 9 અને 10 આટલી કિંમતો આપણે મેળવવાનું કહ્યું છે. તો આપણે જોઈએ તો પહેલા તો શું લઈશું, તો કે p ઓફ લઈશું 4, તો કે 6 માઇનસ માનકમાં 4 માઇનસ 7, અને 4 માઇનસ 7 એટલે કેટલા થશે, 3, પણ માનાંક છૂટશે એટલે પ્લસ જ 3 આવશે, બરાબર. માઇનસ 3 થાય પણ પ્લસ 3 આવશે એટલે 3 ના છેદમાં કે. પી ઓફ 5 બરાબર 6 માઇનસ 5 માઇનસ 7 છેદમાં કે, 6 માઇનસ 2 ના છેદમાં કે બરાબર 2 ના છેદ 4 ના છેદમાં કે. ત્યારબાદ પી ઓફ 6 લઈએ તો 6 માઇનસ માનાંકમાં 6 માઇનસ 7 છેદમાં કે બરાબર 6 માઇનસ 1 ના છેદમાં કે બરાબર 5 ના છેદમાં કે. પી ઓફ 7 લઈએ તો 6 માઇનસ માનાંકમાં 7 માઇનસ 7 આખા ના છેદમાં કે બરાબર 6 માઇનસ 0 ના છેદમાં કે બરાબર 6 ના છેદમાં કે. પી ઓફ 8 લઈએ તો 6 માઇનસ 8 માઇનસ 7 છેદમાં કે બરાબર 6 માઇનસ 1 ના છેદમાં કે બરાબર કેટલા આવશે, તો કે 5 ના છેદમાં કે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો પી ઓફ 9 લઈએ તો 6 માઇનસ 9 માઇનસ 7 છેદમાં કે બરાબર 6 માઇનસ 2 છેદમાં કે બરાબર 4 ના છેદમાં કે. અને પી ઓફ 10 લઈએ તો શું આવશે, તો કે 6 માઇનસ 10 માઇનસ 7 છેદમાં કે બરાબર 6 માઇનસ 3 ના છેદમાં કે બરાબર 3 ના છેદમાં કે. તો જો અસતત સંભાવના વિતરણ હોવાથી શું આવશે, તો અસતત સંભાવના વિતરણ હોય તો સિગ્મા પી ઓફ એક્સ બરાબર 1, અને સિગ્મા પી ઓફ એક્સ બરાબર કેટલા આવશે, તો કે પી ઓફ 4 પ્લસ પી ઓફ 5 પ્લસ પી ઓફ 6 પ્લસ પી ઓફ 7 પ્લસ પી ઓફ 8 પ્લસ પી ઓફ 9 પ્લસ પી ઓફ 10 આટલી કિંમત લેવાની થશે. તો 1 બરાબર કેટલા આવશે, તો કે 3 ના છેદમાં કે વત્તા 4 ના છેદમાં કે વત્તા 5 ના છેદમાં કે વત્તા 6 ના છેદમાં કે વત્તા 5 ના છેદમાં કે વત્તા 4 ના છેદમાં કે વત્તા 3 ના છેદમાં કે. તો જો 1 બરાબર ઉપરનું ટોટલ 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 વત્તા 5 વત્તા 4 વત્તા 3 આખાના છેદમાં કે. તો જો આપણે ટોટલ કરીએ તો 3 4 7, 7 ને 5 12, 12 ને 6 18, 18 ને 5 23, 23 ને 4 27, 27 ને 3 30, એટલે શું થશે, તો કે k અહીંયા આવી જશે, k બરાબર k ગુણ્યા 1 એટલે k, અને બરાબર કેટલા થઈ જશે, 30. તો આપણા માટે અચળાંક k ની કિંમત કેટલી મળશે, તો કે 30 મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં દાખલા નંબર 2 પણ પૂરો કર્યો. ફરી મળશું નવા વિડીયો ભાગમાં, ત્યારે દાખલા નંબર 3 જોઈશું. તો અમારી યુટ્યુબ ચેનલ યુથ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.